હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે.com પરથી કહાનીમાં. રાધિકાને ઘણા સમય પછી એવું લાગે છે કે તે કોઈ સાથે દિલ ખોલીને વાત કરે છે. એ છે મીર. રાધિકા સીધી સાદી જોબ કરતી ઇન્ડિપેન્ડન્ટ વુમેન છે. તેના લગ્ન તૂટી ગયા અને પછી તે એકલી જ રહેતી હોય છે. આ બાજુ મીર, તેનું નામ ઘણી બધી સ્ત્રીઓ સાથે જોડાયેલું હોય છે. સ્ત્રીઓ માટે કાયમ જ ફરતો હોય છે. તેના પર સ્ત્રીઓના કોલ, તેના મીડિયા પર સ્ત્રીઓની વધારે પડતી સંખ્યા, આ બધું જ રાધિકાને કદાચ નજરમાં આવેલું પણ હોય છે. અને તે છતાં પણ મીરની સાથે વાત કરે છે. તેને એવું લાગે છે કે તે પાસ્ટમાંથી બહાર આવીને એક નવા જીવનની શરૂઆત કરવા માંગે છે. મીર પણ કંઈ આવું જ કહે છે અને બંનેની વાતચીતની શરૂઆત થાય છે. શરૂઆત પ્રેમની ઘણી સારી જ હોય છે. ફ્લર્ટ થાય છે, બંનેનું મળવાનું થાય છે. જ્યારે પણ મળે છે, મીર તેના એક્સ ગર્લફ્રેન્ડ્સની વાત કરે છે. તેના જીવનમાં રહેલી સ્ત્રીઓની અલગ અલગ પ્રકારે અલગ અલગ વાત કરે છે. ઘણી વખત બંને બેઠા હોઈને કોઈ સ્ત્રીનો ફોન આવી જાય છે. મીર ફોન કટ કરે છે, વાત નથી કરતો, પરંતુ હોય બધા સ્ત્રીના કોલ છે. ઘણી વખત એવું પણ થાય છે મળવા માંગે કે તેની પત્નીનો કોલ આવે છે, તે કાપી નાખે છે. જ્યારે રાધિકા પૂછે છે ત્યારે કહે છે કે હું તો તને પ્રાયોરિટી આપું છું, આનું કંઈ કામ નથી મારે, છતાં આપેલીના કોલ ચાલુ રહે છે, ઇગ્નોર કરે છે. રાધિકા સમજે છે પરંતુ કંઈ બોલતી નથી. તે સમજે છે કે તેને કદાચ પાસ્ટમાંથી બહાર નીકળવું છે. હદ ત્યારે વટે છે જ્યારે એક દિવસ મીર વાતમાં એવું કહી દે છે કે કદાચ તું મારી સાથે લગ્ન કરશે તો મારા બાળકોની જવાબદારી પણ તારે ઉપાડવાની રહેશે. આ સંબંધને ખાલી 4 મહિના થયા હતા. રાધિકા તો હજુ વિચારતી હતી, સ્ટેબલ પણ નહીં હતી, ખાલી તેને મળેલી હતી અને મુલાકાતો હતી. એમાં આટલી મોટી જવાબદારી, અહીંયા રાધિકા થોડી ખચકાય છે પરંતુ વાતને ગળી જાય છે. જ્યારે પાછા મળે છે ત્યારે કોલ આવે છે. આ દિવસે રાધિકાનો મગજ હટી જાય છે અને રાધિકાનો ગુસ્સો ફાટી નીકળે છે. તે કહે છે કે કોલ રિસીવ કર અને વાત કર. પેલો કોલ રિસીવ કરીને વાત નથી કરતો, કેમ કે વાત કરે તો રાધિકાને બધું જ ખબર પડી જાય. તે કહે છે કે તું પ્રાયોરિટીમાં છે. રાધિકા કહે, હું પ્રાયોરિટીમાં નથી તારી, બાકી બધા છે, તું કોલ કર. એ કોલ રિસીવ નથી કરતો અને અંતે મીર ખૂબ જ ખરાબ ગુસ્સો કરે છે. રાધિકાને ખૂબ ખરાબ ટ્રીટ કરે છે અને ખૂબ જ ખરાબ રીતે બંનેની વચ્ચે ઝઘડો થઈ જાય છે. એક ઉગ્ર ઝઘડો જેમાં બંને એકબીજાની સાથે લડીને છૂટા પડી જાય છે. મીર પછી મનાવવાની કોશિશ કરે છે પરંતુ રાધિકાનું મગજ ત્યાં જ અટકેલું હોય છે. મીરે આ સંબંધમાં 2 મોટા પંચર પાડી દીધા હોય છે. પહેલું, કાયમ એક્સની વાત કરી. બીજું, બાળકોની જવાબદારી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેના માથે નાખી. અને રાધિકા આ સંબંધને હવે અટકાવવા પર કે આગળ નહીં વધવા પર મક્કમ બની જાય છે. આવા કઈ કેટલા સંબંધો આપણે આજુબાજુમાં હોય છે, એ સ્ત્રી હોય કે પુરુષો હોય છે, જે મીર જેવા પાત્ર હોય છે, જેના જીવનમાં સ્ત્રી કે પુરુષની અવર જવર ચાલુ હોય છે. આ પાત્રો ઘણી વખત અનહીલ હોય છે, ઘણી વખત તેના પાસ્ટના ટેન્ટ્રમ્સ હોય છે, ઘણી વખત તેઓની મેમરીઝ ખૂબ જ ખરાબ હોય છે. અને આ બધી જ મેમરીને હીલ કરવા માટે, પોતાની જાતને હીલ કરવા માટે તે નવું પાત્ર શોધે છે, તેને જીવનમાં લઈ આવે છે. આવનારા પાત્ર સીધું સાદું હોઈ શકે છે, જેમ રાધિકા હતી. તેને સ્ટાર્ટિંગમાં બધું સારું લાગે છે, તેને ખબર નથી પડતી. જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે આ પાત્ર તો આવું છે અને તે બધું થોપિયા કરે છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તેને પ્રાયોરિટી રાખો, તેની વાત કરો, તેની સાથેની વાત કરો, તેને સ્પેશિયલ ફીલ કરાવો, અથવા તો તે જ તમારું છે એવું ફીલ કરે, પછી એ માણસ તમારી સાથે સંબંધમાં કોન્ફિડન્સમાં આવે છે. અને એક વખત માણસ જ્યારે તમારા પ્રેમને ઓળખી જાય છે કે તમે તેના જ છો તેવું માનતી થઈ જાય છે, પછી તમારી સાથે સંકળાયેલી કોઈ પણ જવાબદારી એ હસતા હસતા ઉપાડી જ લેતી હોય છે. પરંતુ અહીંયા પ્રાયોરિટી રાધિકા નહીં હતી, એના કરતાં બી વધારે તેની પર થોપવામાં આવેલી હતી તેના બાળકોની જવાબદારી, તેની બાળકોની વાત સાંભળવાની, તેને અપનાવવાની. અને એના કરતાં પણ વધારે ખરાબ હતું કે જ્યારે રાધિકાનો ગુસ્સો ફાટી નીકળ્યો, તેને સમજાવવા મનાવવાની જગ્યા પર ઉલટો ખરાબ મીરનો બિહેવિયર. આ ત્રણેય વસ્તુ મળીને આ સંબંધને તોડી નાખે છે. ઘણી વખત આપણા પાસ્ટમાં એવા અનહીલ સેટિસ્ફેક્શનવાળા કિસ્સાઓ પડેલા હોય છે. તેને તમે નવા પાત્રોની સાથે આ રીતે બિહેવ કરીને બહાર નહીં કાઢો. આવાવાળું પાત્ર પણ ડગાઈ જાય છે. પ્રેમને ટકાવવો હોય તો ધીમે ચાલો, કોન્ફિડન્સથી ચાલો. સામેવાળાને પૂરેપૂરું તમારા પ્રેમમાં પાડો, તેને સમજાવો, તે પ્રેમથી તમારી વાત માને. પછી રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે. જે સંબંધો સ્થિર નથી એ પહેલાં તેની પર જવાબદારી નહીં નાખો. ઘણી વખત આમાં રાધિકા જેવા પાત્રો ખૂબ જ તૂટી જતા હોય છે. એક લગ્ન તૂટ્યા પછી, કદાચ આવા સંબંધમાં આવ્યા પછી, રાધિકા જે સ્ત્રીઓ પાછી ઊભી નથી થઈ શકતી, એ ડરી જાય છે, કાયમ માટે એકલી રહી જાય છે. જ્યારે મીર જેવા માણસોને કંઈ ફરક નથી પડતો, તે કાયમ નવું પાત્ર શોધીને પાછા બેસી જાય છે, તે પોતાની જાતને સંભાળે છે. આવા કંઈ કેટલા કિસ્સાઓ ચાલે છે. આથી પોતાની જાતને સંભાળો. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે.com પર.